નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં સરસ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ નવ વિશે વિજ્ઞાન પ્રકરણ નંબર પાંચ સજીવનો પાયાનો એકમ જેની અંદર આપણે અંગિકાઓનો અભ્યાસ અવિરતપણે કરી રહ્યા છીએ ત્યારે આજે આપણે એક નવી અંગિકાઓ બરાબર જેનું નામ છે રંજક કણો તો આ રંજક કણો નામની જે અંગિકાઓ છે એ અંગિકા વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ તો કે છે માહિતીસભર નોંધ લખો અથવા તો ટૂંક નોંધ લખો રંજક કણો માહિતીસભર નોંધ લખો કે ટૂંક નોંધ લખો રંજક કણો અથવા તો રંજક કણોના પ્રકાર અને એની રચના સમજાવો રંજક કણોના પ્રકાર અને તેની રચના સમજાવો તો આપણે કહીએ રંજક કણો માત્રને માત્ર વનસ્પતિ કોષોમાં જ હોય છે આ ખાસ યાદ રાખવાનું છે રંજક કણો માત્ર ખાલી જગ્યા કોષોમાં આવેલા હોય છે તો રંજક કણો માત્ર વનસ્પતિ કોષોમાં આવેલા હોય છે પ્રાણી કોષોમાં આવેલા હોતા નથી રંજક કણો પ્રાણી કોષોમાં આવેલા હોતા નથી આગળ રંજક કણોના આપણે પ્રકાર લઈએ તો રંજક કણોના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે છે તો કે બે પ્રકાર પડે છે કયા કયા તો એક રંગ કણો રંગ કણો એટલે કે રંગકણું એટલે કે રંગીન કણો જેને કહેવાય ક્રોમોપ્લાસ્ટ અને બીજું છે રંગ વિહીન કણો જેને કહેવાય લ્યુકોપ્લાસ્ટ જો રંગ વિહીન કણો છે ને એમાં શું થાય ખોરાકનો સંગ્રહ થાય જો હું તમને સમજાવી દઉં અને રંગ કણો છે રંગીન કણો છે અને રંગીન કણો છે એનો ઉપયોગ ક્યાં થાય તો જો લીલા રંગનું રંજક દ્રવ્ય હોય તો એનો ઉપયોગ ક્યાં થાય હરિત દ્રવ્ય જેને કહેવાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અને બીજું લીલા રંગ સિવાયનું જો કોઈ રંગીન દ્રવ્ય છે તો એનો ઉપયોગ ક્યાં થાય તો કે જે ફૂલ છે પુષ્પ છે એ પુષ્પની પાંખડીમાં ક્યાં થાય પુષ્પ છે પુષ્પ એ જે રંગબેરંગી હોય છે પુષ્પો તો એની પાંખડીમાં આ રંગ કણોનો ઉપયોગ થાય છે કે જેથી કરીને પરાગનયનની ક્રિયા માટે મધમાખી છે ભમરા છે વગેરે કીટકો શું થાય આકર્ષાય શકે બરાબર શું થાય કીટકો આકર્ષાઈ શકે એટલા માટે તમને મેં સમજી દીધું રંગ કણો એટલે કે રંગીન કણો જેને ક્રોમોપ્લાસ્ટ કહેવાય બીજું રંગવિહીન કણો જેને લ્યુકોપ્લાસ્ટ કહેવાય ચાલો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહેવાય છે એટલે કે જેની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું છે જેમની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું છે તો એવા રંગ કણોને કે રંજક કણોને શું કહેવાય હરિત કણ કારણ કે હરિત એટલે હરિ હરા હરા એટલે લીલો આપણે હિન્દીમાં કહીએ ને હરા હે ને હરા ભરા મોસમ લીલું હે ને તો એમ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા જે કોઈ રંજક કણો છે એને હરિત કણો કહેવાય છે અને રંગવિહીન કણો છે તો તેઓ પ્રાથમિક કક્ષાની એક પ્રકારની શું છે અંગિકા છે શું કામ અંગિકા છે તો મેં તમને વાત કરી દીધી શું કામ પ્રાથમિક પ્રકારની એક પ્રકારની અંગિકા પ્રાથમિક કક્ષાની એક પ્રકારની અંગિકા શું કામ છે કે ભાઈ તે ખોરાકનો સંગ્રહ કરે છે એટલા માટે તો ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવે એને શું કહેવાય હરિત કણ કહેવાય એટલે કે હરિત દ્રવ્ય ધરાવે એને હરિત કણ કહેવાય હરિત ક્લોરોફિલ ઉપરાંત એટલે કે હરિતકણ છે એ શું ધરાવે છે ક્લોરોફિલ લીલા રંગનું રંજક દ્રવ્ય તો ધરાવે છે લીલા રંગનું રંજક દ્રવ્ય ધરાવે છે જે પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યનું છે બરાબર તો હરિતકણ ક્લોરોફિલ ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય તો ધરાવે છે ઉપરાંત પીળા રંગના જેન્થોફિલ નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો પણ ધરાવે છે ફરીથી હરિત કણ છે એ હરિત દ્રવ્ય તો ધરાવે છે લીલા રંગનું રંજક દ્રવ્ય બરાબર ક્લોરોફિલ જેને કહેવાય આ ઉપરાંત પીળા રંગના જેન્થોફિલ પણ ધરાવે છે અને નારંગી રંગના કેરોટીન પણ ધરાવે છે કોણ કેરોટીન શું કામ કે મેં તમને કીધું પુષ્પની પાંખડીઓ રંગબેરંગી હોય તો પાંખડીઓને રંગબેરંગી બનાવવા માટે જ્યારે અહીંયા મેં તમને કીધું હતું લ્યુકોપ્લાસ્ટ રંગવિહીન કણો તે સ્ટાર્ચ ચરબી અને પ્રોટીનના કણિકાઓનો શું કરે છે સંગ્રહ એટલે સ્ટાર્ચ ચરબી પ્રોટીન એટલે શું થઈ ગયું ખોરાક તો લુકોપ્લાસ્ટ એટલે કે રંગવિહીન કણો છે એ ખોરાકનું શું કરે છે સંગ્રહ કરે છે ચલો હરિત કણનો ઉપયોગ ક્યાં થાય છે તો પ્રકાશ સંશ્લેષણ માટે મહત્ત્વનું છે બરાબર ને સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ પાણી મેળવી અને ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યની મદદથી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને ખોરાકનું શું કરે છે નિર્માણ કરે છે બરાબર આટલું આપને ખ્યાલ છે હવે જોઈએ રંજક કણોની રચના કેવી હોય છે તો કે છે રંજક કણોની બાહ્ય રચના સૂત્રની રચના જેવી જ છે બહારની રચના કોના જેવી છે બરાબર તો સૂત્રની જેવી રચના છે એના જેવી જ છે કઈ રચના બાહ્ય રચના બરાબર એટલે કે આની અંદર પણ બેવડી દિવાલવાળી રચના છે એક બહારની અને એક અંદરની તો રંજક કણોની બાહ્ય રચના કણાપ સૂત્રોની રચના જેવી છે રંજક કણોના આંતરિક આયોજનમાં એટલે કે રંજક કણોના અંદરના ભાગમાં ઘણા બધા પટલ્ય સ્તરો જોવા મળે છે ઘણા બધા આવા પટલ્ય સ્તરો જોવા મળે છે જે દ્રવ્યમાં શું હોય છે ગોઠવા એલા એટલે કે આવા પટલ્ય સ્તરો જોવા મળે છે કે જે અહીંયા દ્રવ્યો છે એ દ્રવ્યોમાં શું હોય છે ગોઠવાયેલા હોય છે બરાબર તેને શું શું કહેવાય 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 આધારક આધારક આ દ્રવ્યને કે જે આધાર પૂરો પાડે છે ફરીથી એની રચના કોને મળતી આવે છે કણા સૂત્રની રચનાને મળતી આવે છે એટલે કે બે આવરણ ધરાવતી રચના છે બીજું રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા અંદરના ભાગમાં આંતરિક એટલે અંદરના ભાગમાં ઘણા બધા આવા પટલ્ય સ્તરો જોવા મળે છે કે જે દ્રવ્યમાં બરાબર આની અંદર ભરેલું ચોક્કસ દ્રવ્યમાં શું છે ગોઠવાયેલા છે બરાબર જેને શું કહેવાય આધારક એટલે કે સ્ટ્રોમા કહે છે રંજક કણો એટલે કે હરિત કણો પોતાના આગવા વલય આકારના ડીએનએ બરાબર પોતાના આગવા શું વલય આકારના શું ધરાવે છે ડીએનએ ધરાવે છે અને બીજું શું ધરાવે છે રિબોજોમ્પ્સ તો આવું કોણ ધરાવતું હતું કણાપસૂત્ર પણ ધરાવતા હતા બરાબર જે પોતાના આગવા વલયાકારના ડીએનએ અને રીબોજોમ્પ્સ ધરાવે છે તો જો મેં તમને એ કીધું બેવડી દીવાલવાળી રચના છે એમાં બહારનો ભાગ અને આ છે એ અંદરનો ભાગ બરાબર અંદરનો ભાગ હવે એની અંદર શું છે તો કે આ થાઇલેકોઇડ એટલે કે ગ્રેનમની રચના આવેલી હોય છે જે થપ્પી સ્વરૂપે હોય છે અને ચોક્કસ અંદર આધારક દ્રવ્યની અંદર શું હોય છે ગોઠવા એલા બરાબર પણ આપના વિશે આપણા બહુ માહિતી નથી કીધી તો કાંઈ વાંધો નહીં જો આજે તમને થપ્પી દેખાય છે ને એ પ્રકાશ આધારિત પ્રક્રિયા છે સૂર્યપ્રકાશ મળે ને ત્યારે એ પ્રક્રિયા કામ કરે ને બાકીનો જે ભાગ છે દ્રવ્યો એ અંધારક પ્રક્રિયા કહી શકાય બરાબર પણ આપણે આટલું કીધું છે તો કાંઈ વાંધો નહીં એટલું જ રાખીએ ઓકે તો આ પ્રશ્નની અંદર આપણે પૂછાય રંજક કણો તો આપણે આટલું લખીએ તો મેન બે ભાગ લખવાના રંગીન કણો રંગવિહીન કણો બરાબર એટલે આપણને પૂરા માર્ક્સ મળી શકે તો આ પ્રશ્નમાં આ વિડીયોમાં આપણે આટલી માહિતી રાખીએ વધુ માહિતી આવનારા વિડીયો લેક્ચરમાં મેળવીશું ત્યાં સુધી રજા લઈએ અસ્તુ જય હિન્દ જય ભારત